नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर संजय पंड्या। आज आपने धोरण 10 पाठ नंबर 6 जैविक क्रिया એમાં આજે હું તમને ત્રણ પ્રશ્નોની ચર્ચા કરવાનો છું। નંબર 1, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર જે 4 માર્ક સુધી પૂછાઈ શકે છે। નંબર 2, મૂત્રપિંડ નલિકા જેને આપણે ઉત્સર્ગ એકમ પણ કહેશું એ પણ તમને 2-4 માર્ક સુધીનો પ્રશ્ન પૂછાય છે। અને છેલ્લે મનુષ્યમાં મૂત્રનું નિર્માણ કઈ રીતે થાય છે તેની આજે આપણે ચર્ચા કરશું। તો આ રીતે આપણે આજે ત્રણ પ્રશ્નને ખૂબ જ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ આપણે કરીશું। दोस्तों, मनुष्य नो उत्सर्जन तंत्र नो अभ्यास करिए ए पहला आपणे ए तो ख्याल होवो जोईए के भाई उत्सर्जन एटले शुं, बराबर, अने उत्सर्जन तंत्र एटले शुं। तो आपणे मनुष्यना कोषोमां चालती जैविक प्रक्रियाओ ना कारणे उत्पन्न थतो हानिकारक पदार्थ जे उत्सर्ग द्रव्य स्वरूपे दूर थवानी जैविक क्रिया छे ए जैविक क्रिया एटले उत्सर्जन क्रिया। अने आ साथे संकळायेल तंत्र एटले उत्सर्जन तंत्र। फरीथी बोलू छू दोस्तों, मनुष्यना कोषोमां चालती जैव रासायणिक प्रक्रियाओने कारणे उत्पन्न थता हानिकारक पदार्थो उत्सर्ग द्रव्योने प्रवाही स्वरूपे दूर करवानी जैविक प्रक्रिया करता तंत्रने આપણે ઉત્સર્જન તંત્ર કહેશું। આપણે જે પણ ખોરાક લઈએ છીએ, આ ખોરાક લઈએ છીએ ત્યારે ઉપયોગી પદાર્થો તો શરીરને મળે છે, પણ બિનઉપયોગી કે નકામા પદાર્થો અને ચયાપચયક ઉત્સર્ગ કે નકામા પદાર્થો પણ કહી શકાય। ચયાપચયક ઉત્સર્ગ કે નકામા પદાર્થોને નિકાલ કરવાની ક્રિયા એટલે ઉત્સર્જન, અને આ સાથે સંકળાયેલ તંત્ર એટલે ઉત્સર્જન તંત્ર। એક કોષી સજીવો હોય ને એ તો માત્ર પ્રસરણ દ્વારા જ ઉત્સર્જન કરે છે, પણ આપણા જેવા જે બહુકોષી છે, જટિલ બહુકોષી સજીવો, એને વિશિષ્ટ પ્રકારના તંત્રની જરૂર પડે છે। હવે આપણે એ મનુષ્યના ઉત્સર્જન તંત્રની હવે ચર્ચા આપણે કરીએ। આપને સામે આપ આકૃતિ જુઓ, તેમાં મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ જોવા મળે છે। આ મનુષ્યનું જે ઉત્સર્જન તંત્ર છે એનો જો આપણે વિગત અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ આપણે એ જોઈએ કે તેમાં અવયવો, ઉત્સર્જન તંત્રના અવયવો ક્યાં ક્યાં હોઈ શકે। તો જો બે વાલ આકાર, આપ જુઓ, હું તમને અહીં કે વાલ આકાર ક્યાં ક્યાં છે એની પણ હું અત્યારે આપણે જો ચર્ચા કરવા જાઉં તો આપ જુઓ, આ બંને છે જે એ બંને વાલ આકારના પાછા લાલાસ પડતા બદામી રંગ ઉદરમાં પૃષ્ઠ બાજુએ આવેલી એક જોડ મૂત્રપિંડ છે। બીજો અવયવ કયો? તો કે બીજો અવયવ એ જ મૂત્રપિંડના મધ્યભાગમાંથી એ પણ જો આપણે દર્શાવું કે મધ્યભાગમાંથી મૂત્રપિંડથી મૂત્રાશય, આ પણ મૂત્રપિંડથી મૂત્રાશયને જોડે એવી એક જોડ મૂત્રવાહિની। ત્યારબાદ ત્રીજો ભાગ, તો એક સ્નાયુમય બનેલી કોથળી, અને એ કોથળી આપ અહીં જોઈ શકો છો, એ સ્થિતિસ્થાપક બનેલી હોય, સ્નાયુમય જેને કહેવાય ને, આપણા સ્નાયુઓ એ સ્થિતિસ્થાપક હોય એની બનેલી કોથળી, એમાં મૂત્ર ભરાય એટલે દબાણ થાય, અને દબાણ થતાં સંકોચન થશે। અને બીજો અને ચોથો અને છેલ્લો ભાગ એને આપણે કહેશું મૂત્રાશય, જેને પણ આપ જોઈ શકો છો, આ મૂત્રાશયનો મૂત્રમાર્ગ, બરાબર। તો આ રીતે આખું તંત્ર આપણું બનેલું હોય છે, એને હવે આપણે એક પછી એક નિહાળીએ અને જોઈએ કે ભાઈ એને આપણે ઊંડાણપૂર્વક હવે આપણે એનો અભ્યાસ એક પછી એક કરવો છે। દોસ્તો, અહીં તમને એક ઓરિજિનલ, જો રકાબીમાં કોઈ નાસ્તો આપે એમ તમને અહીં રકાબીમાં એક જોડ મૂત્રપિંડ પીરસેલા છે, બરાબર। આ એક જોડ મૂત્રપિંડ છે
એના વિશે જો તમારે ત્રણ કે ચાર વાક્ય આપણે કઈ રીતે લખવો પડશે, જો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર પૂછાય એટલે ઉત્સર્જન તંત્રની વ્યાખ્યા, પછી ઉત્સર્જન તંત્રમાં ક્યાં ક્યાં અવયવ, તો હમણાં જ આપણે ચાર અવયવની વાત કરી કે ભાઈ તેમાં એક જોડ મૂત્રપિંડ હોય, એક જોડ મૂત્રવાહિની હોય, પછી મૂત્રાશય હોય અને ત્યારબાદ મૂત્ર માર્ગ. ત્યારબાદ આપણે આકૃતિ બરાબર દોરી લઈએ, આકૃતિ પર તમને કીધું આ આકૃતિ દોરવાની, અને ત્યારબાદ પછી આપણે એની વિગતો લખવી હોય તો પહેલાં વિગત કેની લખશું આપણે, મૂત્રપિંડની, જે તમારી સામે જોવા મળે છે. મનુષ્યના ઉદરમાં પૃષ્ઠ બાજુએ લાલાશ પડતા બદામી રંગના અને વાલ આકાર, આપ જો વાલ જેવો આકાર ના એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે, અને પ્રત્યેક મૂત્રપિંડ સાથે અંદર તરફ દાખલ થતી મૂત્રપિંડ ધમનીઓ અને બહાર તરફ નીકળતી મૂત્રપિંડ શિરાઓ પણ તેમાં જોડાયેલી હોય છે. જો આ રીતે વાલ આકાર આપ જો તમારી સામે આમ દબાયેલા છે એટલે તમને વાલ જેવો આકાર જોવા મળશે. કઈ જગ્યાએ છે બહારનો વ્યૂ તમને આપેલો છે. હવે હું અંદરનો વ્યૂ તમને આપું છું દોસ્તો. હમણાં શબ્દ ક્યાંક આવશે, કશેરુકા, બરાબર. આપણે ટેક્સ્ટમાં લખેલો છે કે એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડસ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા છે. આપ જુઓ કશેરુકાનો ભાગ, અને હું તમને કશેરુકા પણ તમને બતાડીશ, એનું પણ આપણી પાસે ફોટોગ્રાફ્સ છે, એને પણ બરાબર જોજો. જુઓ આ કશેરુકા છે, એની બંને સાઈડમાં આપણા મૂત્રપિંડ ગોઠવાયેલા હોય છે દોસ્તો, બરાબર. હવે આપણે એને એક પછી એક ડિટેલમાં જોવાની કોશિશ કરીએ. તો જુઓ અત્યારે જે તમને બતાવવા માગું છું એ શું છે, તો કે મૂત્રપિંડની વાતમાં આપણે મુદ્દાઓ ઘણા બધા લખી શકીએ, પણ અહીં દસમા ધોરણની મર્યાદા હોવાથી થોડું આપણે તમારી ટેક્સ્ટ બુકથી આગળ જઈએ, જૂના કોર્સનો પણ થોડોક સહારો લેશું, કે નવા કોર્સ મુજબ તો તમે મૂત્રપિંડમાં એટલું લખવો એટલે ચાલે કે એમાં એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકાની બંને પાર્શ્વ બાજુએ આવેલા છે. વધીને તો કે મૂત્રપિંડમાં રુધિરમાંથી ગારણ દ્વારા નાઇટ્રોજનયુક્ત, બરાબર, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું શું થાય છે, નિર્માણ. અને હજી વધારેનું આ મૂત્રનું નિર્માણ કોણ કરે છે જાણો છો? પ્રત્યેક મૂત્રપિંડમાં લગભગ 1,000,000 ઉત્સર્ગ એકમ આવેલા છે દોસ્તો, બરાબર. 1,000,000 ઉત્સર્ગ એકમ, જો એ ઉત્સર્ગ એકમની આકૃતિ આપણે અહીં જુઓ, જેને નેફ્રોન પણ કહેવાય, આવા 1,000,000 છે. અને સાયન્ટિસ્ટો તો એમ કહે છે દોસ્તો, સાયન્ટિસ્ટોનું કેવું એમ છે કે ભાઈ 18 વર્ષથી ઉપરના હોય જે વ્યક્તિ, એની જે કિડની છે ને એનું વજન 142 ગ્રામ હોય, 142 ગ્રામની એક કિડની હોય, અને માનો મુઠ્ઠી, બરાબર, તમારો એક પંજો ડાબો હાથ લેવાનો, એમાં અંગૂઠો અંદર હથેળી તરફ જાય એમ વાળી દેવાનો, અને ચાર આંગળા આ અંગૂઠાને હથેળી તરફ દબાવી રાખે ને એવું જોરથી આમ લગાવશો ને જોર, તો એ તમારી કિડની બની ગઈ. અને તમે જાણો છો ક્યારેક તમે વધુ પડતું ક્ષારવાળું પાણી કેવું પીતા હો ને તો એમાં સ્ટોન પણ થાય, જેને પથરી કહેવાય. એટલે મૂત્ર ત્યાગ કરતી વખતે ખૂબ જ બળતરા થાય અને દુખાવો પણ થાય. અને આવી કિડની વિશ્વમાં નોંધાયેલી છે. મોટામાં મોટી પથરી જાણો છો કેટલી છે? 1.1 કિલોગ્રામની પથરી સુધીનું થાય. એટલે જ કહે છે કે પુષ્કળ પાણી પીઓ, દિવસમાં 3 થી 4 લિટર 5 લિટર સુધીનું પાણી પીઓ તો તમારા કિડનીમાં ક્યારેય પથરી થશે નહીં. તમને એમ થશે સાહેબ તમે તો ઉત્સર્જન તંત્ર સમજાવતા હતા, આવરી ક્યાં રસ્તે વયા ગયા? પણ મને એક શોખ છે કે મારા વિદ્યાર્થીઓને, બરાબર, તમામ બાબતનું નોલેજ હોવું જોઈએ, તમને તમામ ખબર હોવી જોઈએ. અને એક વધારાની વાત તમને રસ પડશે એ વાત કહું, કે જો કોઈ બાળક એક કિડનીવાળું માની લ્યો જન્મે ને, એક કિડનીવાળું, તો તમે જાણો છો કે એક કિડનીવાળું જન્મે ને તો કુદરતે એને એક કિડનીમાં 2 સાઈઝની કિડની હોય ને એવી એક કિડની આપે. જો કોઈ બાળક એક કિડનીવાળું જન્મે તો એની એક કિડનીની સાઈઝ કેના જેવડી હશે? એની 2 કિડનીની સાઈઝ બરાબર હશે. અને તમે જાણો છો કે આપણી આ કિડનીની અંદર આપ જુઓ આ જે ઉત્સર્ગ એકમ છે ને આપ જે જુઓ છો, બરાબર, એને જો આ વધુ નજીકથી જુઓ, આની જો હું બધી રુધિર કેશિકાઓને જોડી દઉં ને
અને એક લાંબી ચેનલ બનાવ તો 8 કિલોમીટર લાંબી બને એટલી ધમની અને શીરા લઈને આપણે બેઠા છીએ. અને આ જ કિડની છે એ દિવસમાં 400 વાર લોહીની સફાઈ કરે છે. 400 વાર લોહીની સફાઈ છે ને, આશ્ચર્ય પામે એવું. આને પણ સાથોસાથ 10મા ધોરણની સાથોસાથ ભણવું જરૂરી, તો તમને લગાવ થશે એની સાથે, આનું મહત્ત્વ સમજાશે. અને હૃદય જે લોહી શુદ્ધ બનાવે છે અને અશુદ્ધ લોહી લે છે ને, એનું 25% રુધિર તો એ કિડની તરફ મોકલી દે છે. કારણ કે અહીંયા આપણા શરીરની ગરણી છે ને, બરાબર, એ કિડની છે દોસ્તો, બરાબર. તો આવી એક સરસ મજાની વાત આપણી મૂત્રપિંડની છે. તો પાછા આપણે મૂળ મુદ્દામાં વયા જાય, બરાબર. ચાલો, મૂત્રપિંડ પછીની જે વાત આવી, આપણે મૂત્રપિંડ લીધું, એના પછીની વાતમાં જો મેં અમુક તમારા માટે મુદ્દા બનાવેલા છે કે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં જો અવયવની વાત કરતા હોઈએ તો મૂત્રપિંડ છે, મૂત્રવાહિની છે, મૂત્રાશય છે અને મૂત્રમાર્ગ, બરાબર. મૂત્રપિંડમાં કેટલું લખવું એ મેં તમને કહી દીધું. એક જોડ મૂત્રપિંડ વાલ આકારના, બદામી રંગના, અને સ્થાન ક્યાં, તો કરોડસ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુ. એક મેં તમને કશેરુકાનું ચિત્ર પણ બતાડી દીધું, અને પ્રત્યેક મૂત્રપિંડમાં 10 લાખ ઉત્સર્ગ એકમો છે એનું ચિત્ર પણ તમે હમણાં જોયું, અને કેવી આ મૂત્રપિંડની કમાલ છે એ પણ તમે સમજ્યા. ચાલો હવે આપણે વાત લઈ મૂત્રવાહિની. મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે. એક જોડ એટલે એક ડાબી બાજુના મૂત્રપિંડ સાથે અને એક જમણી બાજુના મૂત્રપિંડ સાથે સંકળાયેલી છે, બરાબર. અને ત્યારબાદ મૂત્રાશય તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. તેમાં મૂત્રનો થોડીવાર માટે સંગ્રહ થાય છે. શું કામે? એ ભરાય એટલે મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળે. તો આ થઈ મૂત્રાશયની વાત, મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી. હવે છેલ્લો મુદ્દો મૂત્રમાર્ગ. મૂત્રાશયથી શરીરની બહારે ખુલતા છિદ્ર સુધી આ લંબાયેલો માર્ગ છે. તેના દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે, નિકાલ થાય છે. મૂત્રાશય મૂત્રથી સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે સંકોચન પામે અને મૂત્ર દ્વાર દ્વારા ઉત્સર્ગ દ્રવ્ય જેને આપણે મૂત્ર કહીએ છીએ એનો નિકાલ થાય છે. દોસ્તો, આ કશેરુકા, આ આપણો બેક, પાછળનો ભાગ, જ્યાં આપણી નીચેનો ભાગ આપ જુઓ ત્યાં આપણા મૂત્રપિંડ ગોઠવાયેલા હોય છે. હવે જે વાત તમને કરવા જાઉં છું એ ઉત્સર્ગ એકમનું ચિત્ર જોઈ લો. આ રીતે ગોઠવાયેલું હોય છે, બરાબર. તમને અલગ પ્રશ્ન પણ પૂછી શકે છે દોસ્તો. આપણે અત્યારે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તો જોયું, એમાં તો આપણે 4 ભાગની વાત લેશું. હવે આપણે જે પોઈન્ટ છે એ કયો છે, તો તમને અલગ પ્રશ્ન પૂછે કે મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો. મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો, અથવા તમને કોઈ એમ પણ કહે કે ઉત્સર્ગ એકમ સમજાવો, જે આપણે હમણાં જોયું ને એ જ વાત કે ઉત્સર્ગ એકમ. તો તેના વિશે પણ આપણે વિગતે જ જોઈ લઈએ, એના અલગ અલગ ભાગોને પણ આપણે સમજીએ. મેં તમને કીધું એ પ્રમાણે કે આપણા શરીરમાં, બરાબર, જે બે મૂત્રપિંડ છે, એ બે મૂત્રપિંડ છે એ દરેક મૂત્રપિંડની અંદર તમે જે અત્યારે ચિત્રમાં જુઓ છો એવા 10 લાખ ઉત્સર્ગ એકમો છે દોસ્તો. તો હવે આપણે એને વિગતે જ જોવો હોય તો પહેલાં તો ઉત્સર્ગ એકમ એ ઉત્સર્જન તંત્રનો અતિ મહત્ત્વનો અવયવ છે. આના સિવાય ઉત્સર્જન ક્રિયા થાય નહીં. અને આ ઉત્સર્ગ એકમમાં કેટલા કેટલા મુદ્દા છે એ જુઓ. શરૂઆતમાં જ ઉપર જોશો એટલે બાઉમેનની કોથળી બતાવી છે આપણે, જ્યાં ગોળ પ્યાલા જેવી રચના છે બાઉમેનની કોથળી, બરાબર. આ બાઉમેનની કોથળી વિશે લખવું તો લખી શકે બેવડી દિવાલવાળા. કેવી દિવાલવાળા? બેવડી દિવાલવાળા. આપણે બેવડી દિવાલવાળાની વાત પણ આપણે લઈ શકશું, બરાબર. જો બેવડી દિવાલ કેવી હોઈ શકે તો એને પણ આપણે ચિત્રાત્મક રજૂઆત જોઈએ. તો બેવડી દિવાલ કંઈક આવી થાય છે, જ્યાં પ્યાલાકાર રચના અને અહીંથી આમ વળે છે.
आप जोई सको छो आ छे ई बाउमेन नी कोथळी छे, ए छे ई बाउमेन नी शुं छे कोथळी। तमने एम थशे के बाउमेन नी कोथळी शुं काम करे, तो के आपणी जे धमनी अने शिरा एमां जो मूत्रपिंडनी धमनीनी शाखाओ तेमां अनेक गुच्छ रूपे सचवायेली छे, बराबर। एनी अंदर जो आप जोई सको छो रुधिर केशिका गुच्छ पण छे। बहु ज आप निराते जोशो ले ख्याल आवशे કે મૂત્રપિંડમાં દાખલ થયેલ મૂત્રપિંડ ધમનીની એક સૂક્ષ્મ શાખા બાહુમેનની કોથળીમાં દાખલ થાય છે। બાહુમેનની કોથળીમાં શું હોય છે? રુધિર કેશિકા ગુચ્છ, બરાબર। અને આ રુધિર કેશિકા ગુચ્છ કેવા છે? તો કે તે ઉત્સર્ગ એકમના નલિકામય ભાગોને વીંટળાઈને એક રુધિર કેશિકા ઝાડ બનાવે છે, જે અંતે શિરિકામાં પરિણમે છે। શેમાં પરિણમે છે? શિરિકામાં। આવી શિરિકાઓ મૂત્રપિંડ શિરા તરીકે, બ્લુ કલરનો આકાર આપ જુઓ, આ બધી શાખાઓ આપ જોઈ શકો છો દોસ્તો, બરાબર। તો બે પોઈન્ટ આપણે ઉત્સર્ગ એકમના જોયા, એક બાહુમેનની કોથળી કે રુધિર કેશિકા ગુચ્છ। પછી તમે જુઓ આ જે મેં તમને આકાર બતાવ્યો ને, આ જે સાંકડો ભાગ એને ગ્રીવા કહેશું, એને આપણે શું કહેશું? ગ્રીવા કહેશું। હવે ગ્રીવાનો ભાગ પણ તમારે જોવા જેવો છે, એને પણ આપણે સમજશું। તો ગ્રીવા જો મારે તમને બતાડવાની થાય તો ગ્રીવા કેવી હોય, તો એને પણ આપણે અલગ રીતે અત્યારે નિહાળીએ। જો આપ હવે જે તમને બતાડવા જાઉં છું એ ગ્રીવા જે ખૂબ જ સાંકડો ભાગ છે દોસ્તો, અહીં જુઓ એક સાંકડા ભાગમાં આપણે એને જોવાની કોશિશ કરશું, રાઈટ। જે આ પોઈન્ટ કરું છું ને, જે સાંકડો ભાગ બાહુમેનની કોથળીની પાછળ, એ છે આખે આખો ગ્રીવા। બાહુમેનની કોથળી પછીના સાંકડા અને ટૂંકા ભાગને આપણે શું કહેશું? ગ્રીવા, બરાબર। એ ગ્રીવા પછી જુઓ ગૂંચળું મોટું, આ બાહુમેનની કોથળી પાસે આવેલું ગૂંચળું હોય ને એને નિકટવર્તી ગૂંચળામાં ભાગ કહેવાય, અને બાહુમેનની કોથળીથી જે દૂર આવેલું છે ને દૂરવર્તી ગૂંચળામાં ભાગ કહેવાય। એટલે એમાં નિકટવર્તી ગૂંચળામાં ભાગ અને દૂરવર્તી ગૂંચળામાં ભાગ બંને આવેલા છે, બરાબર। આપ જોઈ શકો છો, વધુ સ્પષ્ટ તમને આમાં દેખાશે। આપ જુઓ આ બધા ગૂંચળામાં ભાગ, હજી વધુ તમે આમાં સ્પષ્ટ જોઈ શકો છો। બાહુમેનની કોથળી પાસે છે એ આ નિકટવર્તી, અને બાહુમેનની કોથળીથી દૂર છે જે સંગ્રહ નલિકા ઉપર છે, ઝાડ જેવું તમને દેખાય છે, એની પાસે જે આવેલો ભાગ છે એ આપણો ભાગ, જેને આપણે કહેશું દૂરવર્તી ગૂંચળામય ભાગ, બરાબર। એક એક પોઈન્ટને આપણે સમજવાના થશે, બરાબર। જો હવે એમાં સમજવાની કોશિશ કરી, જો આ દૂરવર્તી છે, બરાબર, આ દૂરવર્તી છે ને આ છે નિકટવર્તી, બરાબર સમજાય છે ને આપને? ઓકે, હવે પાછા મૂળ મુદ્દા ઉપર આવીએ, આપણી ગુજરાતી આકૃતિ ઉપર આવીએ। તો આ નિકટવર્તી ગૂંચળામાં, તો કે જો યાદ રાખજો, બાહુમેનની કોથળી પછી આવે કોણ? ગ્રીવા। ગ્રીવા પછી કોણ આવે? નિકટવર્તી ગૂંચળામાં ભાગ, તે ગ્રીવા પછીનો સાંકડો અને ગૂંચળામાં ભાગ છે। એના પછી યુ આકાર, યુ આકારનો હેન્ડલેનો પાસ, યુ આકારનો આપ આકૃતિમાં જુઓ તમને દેખાશે હેન્ડલેનો પાસ, બરાબર। જો આ ટાઈપનો આ યુ આકારનો, એને હેન્ડલેનો પાસ કહેવાય છે। લેંગરહેન્સના કોષપુંજ આગળ જાશો એટલે આવશે, લેંગરહેન્સના કોષપુંજો તેમાં આવેલા હોય, તમે વધુ પડતું ગળ્યું ખાતા હો ને ખાંડવાળું, ત્યારે કેટલાય લોકોને ડાયાબિટીસ થાય ને, તો ત્યાં સંગ્રહ વધુ ત્યાં ત્યાં સુગર પડ્યું રહે છે, એટલે ડાયાબિટીસના દર્દીઓને ત્યાં પ્રશ્ન આવે છે, બરાબર। હવે આપણે ત્યાંથી આગળ મૂળ મુદ્દામાં જાય, તો તે ગ્રીવા પછીનો સાંકડોનો ગૂંચળામાં ભાગ એટલે નિકટવર્તી જોયો, પછી હેન્ડલેનો પાસ યુ આકાર, ઉત્સર્ગ એકમનો યુ આકારનો, તમને કોઈ પ્રશ્ન પૂછે કે ઉત્સર્ગ એકમમાં યુ જેવો આકાર કોનો છે, તો કે હેન્ડલેનો પાસ, અને હેન્ડલેનો પાસ જ્યાં પૂરો થાય ત્યાં કોણ શરૂ થશે? દૂરસ્થ ગૂંચળામય ભાગ, હેન્ડલેનના પાસ પછીનો બાહુમેનની કોથળીથી દૂરનો ભાગ તેને દૂરસ્થ ગૂંચળામય ભાગ કહીશું,
અને જે અંતે ક્યાં અંત પામે છે સંગ્રહણ નલિકા. દોસ્તો જો આકૃતિમાં લખેલું જ છે કે સંગ્રહણ નલિકા કેને કહેશું એને પણ આપણે બરાબર જોઈ લઈએ. જો અત્યારે આ જે ભાગ છે એ બધી સંગ્રહણ નલિકા છે જે નીચે જતા જતા પહોળી થાય છે, બરાબર. આ રીતે જો આ બધી સંગ્રહ નલિકાના ભાગ છે દોસ્તો, એમાં મૂત્ર સંગ્રહ પામે છે અને આના પછી શું શરૂ થઈ જશે દોસ્તો યાદ કરો, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્ર માર્ગ થઈ ગયા ને, જોડતી ચેનલ, બરાબર. તો આ સંગ્રહ નલિકા, તો સંગ્રહ નલિકાનું તો કે ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો સંગ્રહ નલિકા છે અને સંગ્રહ નલિકા મૂત્રપિંડ નિવાપમાં ખુલે છે ને. આ મૂત્રપિંડ નિવાપ ક્યાં? મૂત્રવાહિનીમાં. પાછા જો તમને આ જ ઉત્સર્ગ એકમમાં આગળ જો તમને લઈ જાઓ ને દોસ્તો, તો જો તમે હવે ક્યાં પહોંચી ગયા, અહીં તમે વાત કરી આપણે આની અંદર આ જે નેફ્રોન છે ને, હમણાં તે ભણ્યા એ આ જે વાલ આકારના છે એમાં છે, એના પછી આ મૂત્રવાહિની ને પછી આવશે મૂત્રાશય ને ત્યારબાદ આવશે મૂત્ર માર્ગ. સાઈડમાં તમને જો કિડનીનો ઊભો છેદ પણ બતાડેલો છે, બરાબર, એને પણ બરાબર નિહાળી લેજો. તો આ વાત આપણે કરી કોની? મૂત્રપિંડ નલિકાની રચના જો તમને કોઈ બે માર્કમાં પૂછે તો, અથવા તમને એમ પૂછે કે મૂત્રપિંડ નલિકા આકૃતિ સહ સમજાવો તો એ ચાર માર્કનો પ્રશ્ન થશે. તો ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું દોસ્તો તમારા મગજ ઉપર, મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ મૂત્રપિંડ નલિકા છે. પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં, એટલે કે 10 લાખ, બરાબર, એ મોટી સંખ્યા એટલે 10 લાખ મૂત્રપિંડ નલિકાઓ હોય છે, બરાબર. તે નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલી હોય છે અને આપણે એક પછી એક જો ભાગ જોઈએ તો તમે જુઓ તમારે લખવું એટલું લખી શકો છો. તમે તેના અવયવો કેટલા જોયા? પહેલો અવયવ આપણે જોવા જઈએ તો રુધિર કેશિકા ગુચ્છ ક્યાં હોય છે? તો બાહુમેનની કોથળીમાં. ક્યાં હોય છે? બાહુમેનની કોથળીમાં. આ બાહુમેનની કોથળીમાં શું? તો કે મૂત્રપિંડ ધમનીઓ જોડાયેલી છે, બરાબર. અને એ અંતરવાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા બંને હોય છે. બહાર નીકળે એટલે બહિર્વાહી થઈ જાય અને અંદર હોય એટલે અંતરવાહી ધમનિકા થઈ જાય. ત્યારબાદ બીજો મુદ્દો, તો કે બાહુમેનની કોથળી કેવી છે? તો કે બેવડી દિવાલવાળી પ્યાલાકાર રચના છે, એને બાહુમેનની કોથળી કહે છે. ત્રીજો મુદ્દો, ગ્રીવા. બાહુમેનની કોથળી પછીનો સાંકડો ટૂંકો ભાગ એટલે ગ્રીવા. એના પછી જો બાહુમેનની કોથળીની નજીક હોય તો નિકટવર્તી ગૂંચળામય ભાગ, દૂર હોય તો દૂરવર્તી ગૂંચળામય ભાગ. ગ્રીવા પછીનો સાંકડો અને ગૂંચળાદાર ભાગ એ નિકટવર્તી, અને બાહુમેનની કોથળીથી દૂર આવેલો ભાગ અને હેન્ડલેના પાસ પછીનો ભાગ એ દૂરસ્થ ગૂંચળામય ભાગ. ત્યારબાદ હેન્ડલેનો પાસ આવ્યો, ઉત્સર્ગ એકમનો યુ આકારનો ભાગ છે અને તે નલિકાના અન્ય ભાગો કરતાં પ્રમાણમાં કેવો છે? સાંકડો છે. અને છેલ્લે આવ્યું સંગ્રહણ નલિકા. ઉત્સર્ગ એકમના અંતિમ છેડાને શું કહેશું? સંગ્રહણ નલિકા. અને નીચેનો ભાગ છે મૂત્રપિંડ નિવાપ છે, એ આ મૂત્રપિંડ નિવાપ ક્યાં ખુલશે? મૂત્રવાહિનીમાં. આ વાત કરી આપણે ઉત્સર્ગ એકમની રચના. દોસ્તો હવે જે મારે તમને વાત કરવી છે, પહેલો પ્રશ્ન કયો પૂરો કર્યો? મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો, 4 માર્ક. બીજો પ્રશ્ન કયો પૂરો કર્યો? મૂત્રપિંડ નલિકા સમજાવો, બીજો 4 માર્કનો પ્રશ્ન. હવે તમને કોઈ કહેશે કે મૂત્ર નિર્માણ 2 માર્ક, ક્યારેક પેપર સ્ટાઇલ બદલે તો 3 માર્ક અને 4 માર્ક. આ પાઠમાં 2 અને 4, બરાબર, એના તરફ આપણે ખાસ ધ્યાન આપશું. તો 2 માર્કની દ્રષ્ટિએ જો તમને પૂછાય તો શું? તો કે મૂત્ર, મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે, બરાબર. ઉત્પન્ન કરનાર કોણ? કિડની, મૂત્રપિંડ ડાબું અને જમણું. અત્યારે તમારી સામે જે મૂત્ર નિર્માણ કરે છે એ જ ઉત્સર્ગ એકમ તમારી સામે છે. તો ચાલો આપણે એક ત્રીજો પ્રશ્ન જોઈએ, મૂત્રમાં, મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે. મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે. મૂત્ર કુદરત શું કામ મોટો એન્જિનિયર છે?
બરાબર આખા શરીરમાં તમારે ઘણા બધા દ્રવ્યો હોય છે, પછી ઉપયોગી હોય અને બિનઉપયોગી હોય, બરાબર હાનિકારક પણ હોય. આ હાનિકારક દ્રવ્યો છે ને શરીરને વખતો વખત બહાર નિકાલ કરવાની જરૂર છે. આ ઉત્સર્ગ દ્રવ્યોને ગાળવા જરૂરી છે રુધિરમાંથી, એટલે મૂત્ર નિર્માણની જરૂર છે. મૂત્રપિંડ રુધિરમાંથી શું હોય તો કે નાઇટ્રોજનિક ઉત્સર્ગ દ્રવ્યો, યુરિયા હોય, યુરિક એસિડ હોય, આ બધું એની અંદર આવેલું હોય છે, બરાબર. અને બીજી અગત્યની વાત કે બાઉમેનની કોથળીમાં આ ગારણ એકત્ર થાય છે, બરાબર. પ્રારંભિક ગારણમાં શું હતું કે ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જેમ જેમ ગારણ મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃ શોષણ પામે છે. પસંદગીશીલ એટલે જેને જે જોઈ છે, ઉપયોગી પદાર્થો જેને જોતા હોય તે પાછા થતા હોય. મેઇન તો શું થશે દોસ્તો, બાહુમેનની કોથળીની અંદર પર્યાપ્ત દબાણ છે અને દબાવવા માટેનું ઉત્સર્ગ એકમો રુધિર કેશિકા ગુચ્છ ધરાવતા હોય છે અને આ રુધિર કેશિકા ગુચ્છમાં દબાણપૂર્વક રુધિર દાખલ થાય છે, જેથી ઉત્સર્ગ દ્રવ્યો ગળાય છે અને બાહુમેનની કોથળીમાં દાખલ થાય છે. આ પ્રક્રિયાને વિજ્ઞાને કીધું અતિ સૂક્ષ્મ ગારણ. અને ગારણ પામેલા પદાર્થો નલિકામય ભાગોના અવકાશમાંથી પસાર થાય છે, જેમાં ઉત્સર્ગ દ્રવ્યો ઉપરાંત શું હોય છે તો જો આ મૂત્રમાં પાણી, એમિનો એસિડ, પ્રોટીન, ખનિજ આયનો જેવા ઉપયોગી પદાર્થો પણ હોય છે, જેનું રુધિર કેશિકા દ્વારા શું થશે, પુનઃ શોષણ. અને બાકી રહેશે એ મૂત્ર. જોયું તમે અહીંયા બે ભાગ પડ્યા, ઉપયોગી પદાર્થોનું પુનઃ શોષણ થાય ને પછી જે પ્રવાહી વધે છે એને કહેશું મૂત્ર. આ મૂત્રનું શું થશે યાદ કરો, ગ્રીવા, પછી નિકટવર્તી ગુચડામી ભાગમાંથી જશે, પછી હેન્ડલેના પાસમાંથી જશે, પછી દૂરવર્તી ગુચડામી ભાગમાં જશે, ત્યારબાદ સંગ્રહ નલિકામાં જશે, સંગ્રહ નલિકામાંથી મૂત્રપિંડ નિવાપમાં જશે, ત્યાંથી જશે મૂત્રવાહિની, મૂત્રવાહિનીમાંથી મૂત્રાશય અને ત્યારબાદ મૂત્ર માર્ગ દ્વારા બહાર નિકાલ પામે છે. આ રીતે મૂત્રનું નિર્માણ થાય છે દોસ્તો, બરાબર. અને મૂત્રનો નિકાલ પણ થાય છે. ટૂંકમાં કહેવા માગું તો દોસ્તો, આપણા શરીરની અંદર અતિ સૂક્ષ્મ ગારણ થાય છે અને પુનઃશોષણ, આ બે ક્રિયા મૂત્ર નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. પુનઃશોષણ છે એ શરીરને રુધિર કેશિકાઓ શરીરને પાછા દ્રવ્યો આપી દેશે, પછી એમિનો એસિડ, પ્રોટીન કે કોઈ પણ હોય, બરાબર. અને બાકીનું જે પ્રવાહી છે એ સંગ્રહ નલિકા દ્વારા મેં કીધું એ માર્ગે શરીરની બહાર નિકાલ પામે છે. આ વાત થઈ મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, પૂછાઈ શકે તો યાદ રાખજો દોસ્તો. આ તકે મેં તમને બે પોઈન્ટ મારા પૂરા કર્યા, બરાબર. આમ જોવા જઈએ તો ત્રણ પોઈન્ટ, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, મૂત્રપિંડ નલિકાની રચના અને મનુષ્યમાં મૂત્ર નિર્માણ કઈ રીતે થાય છે. તો 4 + 4 + 2 એટલે 4 ને 4 = 8 ને 2 = 10 માર્કનો આજનો આપણો સેશન થયો. જો તમને ઉપયોગી લાગ્યો હોય તો જરૂર તમારા મનમાંથી દિમાગ સુધી લાવજો, બરાબર. અને આશા રાખું કે SSC બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્ન, ત્રણ પ્રશ્નમાંથી જો કોઈ પ્રશ્ન પૂછે તો સરસ મજાનો આપ લખશો. જો આપને આજનો સેશન ગમ્યો હોય તો આને જે લોકોને જરૂર છે, જે લોકો ટ્યુશનમાં જઈ શકતા નથી, જેને ઓછી આવક ધરાવે છે, માત્ર સ્કૂલ ઉપર આધારિત હોય એવા બાળકો કે જેને વિશિષ્ટ જ્ઞાનની જરૂર છે, તો તેને આ જરૂર શેર કરજો, તો એક મોટું દાન સમાન ગણાશે. તો આ તકે ડૉક્ટર સંજય પંડ્યાના બધાને જય વિજ્ઞાન. આવજો વિદ્યાર્થી મિત્રો.